બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેર ખાતે આંગણવાડી મહિલા કર્મચારીઓનો માતા જસુદા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન પોતાની આંગણવાડી કેન્દ્ર પર બાળકોની હાજરી, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, બાળભોગ સહિત બાળકોને મેનુ પ્રમાણે સમયસર નાસ્તો આપવામાં આવે છે કે કેમ તેની તકેદારી રાખવામાં આવે છે. અને સૌથી શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા કર્મચારીને માતા જસોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આજે 2018 અને 2019 વર્ષ દરમિયાન આપવામાં આવેલા એવોર્ડને લઈ ધાનેરા તાલુકા પંચાયત મિટિંગ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ધાનેરા ધારાસભ્ય નાથાભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લાના સુપરવાઇઝર યશવંતીબહેન ચાવડાસે, આગેવાનો અને અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ એવોર્ડ સમારંભમાં નેનાવા ગામના આંગણવાડી કર્મચારી તેમજ ઘટક 2માં ધાનેરા શહેરના મહિલા કર્મચારીને 21,000 ચેક આપી માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જોકે તમામ આંગણવાડી સંચાલન કરતા મહિલા પ્રગતિ ટ્રસ્ટ ડીમા દ્વારા આપવામાં આવેલા ચેક રિટર્ન થતા ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. એટલે આપ સૌ બીજું વિશેષ માં કઈ કહેવાનું જે કઈ કુદરતી જોકે બનાસકાંઠા જિલ્લાના સુપરવાઇઝરની હાજરી હોવાથી ગત વર્ષે આપેલા ચેક મામલે તપાસની બાંયધરી આપતા મામલો થાળે પડ્યો હતો. ધાનેરા તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્ર યશોદા એવોર્ડ મેળવે તેવી શુભેચ્છાઓ સાથે આંગણવાડી કેન્દ્ર પર આવતા બાળકોના પોષણ અને આરોગ્ય બાબતે ધ્યાન રાખવા પર આજના કાર્યક્રમમાં સૂચના અપાઈ હતી. આજે જે વર્કર બહેનોએ અને હેલ્પર બહેનોએ સારી કામગીરી કરી હોય એ લોકોને માતા યશોદા એવોર્ડથી નવાજવામાં આવેલ છે. અને જે બહેનોને 5 વર્ષ થયા હોય, શ્રેષ્ઠ કામગીરીનો એનો નિયત નમૂનાનો ફોર્મ હોય છે, એની પાછી ચેક કરવા માટેની કમિટીઓ હોય છે તાલુકા કક્ષાની, જિલ્લા કક્ષાની અને રાજ્ય કક્ષાની, એમાંથી જે બેન પસંદ થાય એને આ એવોર્ડથી નવાજવામાં આવે છે. એટલે આજે 4 બહેનોને એ રીતે અહીંયા ધાનેરા 1 ઘટક ને 2 ઘટકના ને એ રીતે આજે એવોર્ડ આપવામાં આવેલા છે. શું કામગીરી કરવાની હોય ત્યારે એમને એવોર્ડ મળતો હોય છે? કામગીરીમાં એને આંગણવાડી ચલાવવાની હોય છે. હાલમાં આ તો કોરોના છે, આપણે ચાલી રહ્યું છે, એટલે ફક્ત એ લોકો અઠવાડિયે દર ગુરુવારે સુખડી વિતરણ 1 લાભાર્થીને 1 કિલોની સુખડી વિતરણ કરતા હોય છે. અને એના પણ અમને ખાતરી કરવા માટે અમે તો બધે જોઈ શકીએ નહીં, પણ એના ફોટા આધાર સાથે એ લોકો વિડીયો પણ લાભાર્થીને મળે છે કે નથી મળતું એ બધું અમને ત્યાં કચેરી લેવલે સીડીપીઓ દ્વારા મળતું હોય છે. બેન, ધારાસભ્યશ્રીએ ચેક બાબતે કંઈ ટિપ્પણી કરી છે રિટર્ન થાય શું કહેશો? હા, એ જે ચેક બાબતની વાત કરી એ અગાઉ અમારે એક સંસ્થા સંચાલિત અત્યારે ઘટક ચાલતું હતું, 17-18 સાલનું હતું. હવે તે વખતે તો મારી અહીંયા હતી નહીં, પણ આજે એમણે મારું ધ્યાન દોર્યું છે તો એ બાબતમાં અમે ઘટતી કાર્યવાહી તુરંત કરી અને બહેનોને જે કાંઈ પણ એવું ઓટવાયેલું હોય એ મળે એવા પ્રયાસો પૂરા પ્રમાણિકતાથી કરીશું.